તો 6-7 લાખ રૂપિયામાં આવતું ટ્રેક્ટર માત્ર 50% ચૂકવો, 50% રકમ ચૂકવો અને ટ્રેક્ટર લઈ જાઓ. આ પ્રકારની સરકારની જાહેરાત છે, સરકારની સ્કીમ છે તેવી જાહેરાત કરીને આ પ્રકારની ઓફિસ ચાલી રહી છે. અને આ સમગ્ર મામલાને લઈને તે મામલાની સત્યતા ચકાસવાનો પ્રયાસ કરી રહ્યું છે Z24 કલાક. એક દર્શક મિત્ર જોડાયા છે. હલો, હલો, નમસ્કાર. જી નમસ્કાર, જુનાગઢ થી બોલું છું, હરિભાઈ મોહલિયા. જી હરિભાઈ, ખેડૂત સેવા સંઘ માંથી. જી, આ લોકો એ જુનાગઢ માં ઓફિસ ખોલી હતી, ઓપનિંગ કર્યું હતું. જી, મસ્ત મોટું જણાવવા રાખ્યું હતું, હજારો ખેડૂતોને બોલાવ્યા હતા. જી, એની સભ્ય ફી ખાલી એપ્લિકેશન કરવાના આ લોકો 2000 લેતા હતા. જી, અને ટ્રેક્ટર તમારે જોતું હોય તો 1 લાખ રૂપિયા ભરો, પછી તમને ટ્રેક્ટર ની ડિલિવરી આપે ત્યારે તમારે 1.5 લાખ આપવાના. જી, આવી આ લોકોએ કન્ડિશન રાખી હતી. અને અમે મીડિયા વાળાને પણ જાણ કરી હતી, SOG પોલીસ ને પણ જાણ કરી હતી. જી, પોલીસ ખાતું પણ ત્યાં પહોંચ્યું હતું, મીડિયા કર્મીઓ પણ પહોંચ્યા હતા. દુઃખની વાત છે કે ખેડૂતોએ મીડિયા કર્મી ને સહકાર નો આપ્યો લાલચમાં. એક પણ ખેડૂતે એના મદદ ન કરાવી કે અમને ટ્રેક્ટર મળે છે તો તમને તકલીફ પડે છે, એમ કરીને મીડિયા વાળાને ભગાવી દીધા ખેડૂતોએ. જી, અને એ એના જે સિક્યુરિટી ગાર્ડ હોય ને, જી, એને પકડ્યો તો અને એની પાસે હથિયારનું લાયસન્સ નહોતું. હજારો ખેડૂતો 1 લાખ રૂપિયા ભરે અને એનું ટર્નઓવર આ રીતે ચાલે છે, 2000 નોંધણી છે. જી, અને 1 લાખ રૂપિયા લાગત લોકો લાલચમાં આવીને ભરે. જી હરિભાઈ, તમારા ધ્યાનમાં આવ્યા છે લોકો કે કેટલા લોકોએ પૈસા ભર્યા અને પછી એમને ટ્રેક્ટર ન મળ્યું હોય? નહીં, એવું હજી ધ્યાનમાં નથી આવ્યું ને. એવું જે લોકો જે ક્ષેત્ર છે ને એ બહાર નથી આવતું પોતાના શરમ ને હિસાબે. પણ આજે તમે Z24 કલાકમાં જે આ મુહિમ ચલાવી છે એટલે આ લોકોમાં થોડીક હિંમત આવશે. ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. હું એક ખેડૂત આગેવાન તરીકે બોલું છું અને સરકારે પણ આમાં ધ્યાન આની સામે કાર્યવાહી કરવી જોઈએ. અને આ લોકોએ સાહેબ એવો રસ્તો અપનાવ્યો છે કે તમે એને ખોટા ન કહી શકો ને સાચા ન કહી શકો. હરિભાઈ આપણે આ બનાવ આજે જે અમે અહેવાલ બતાવી રહ્યા છીએ એનું કારણ એ જ છે કે આખી આ રહસ્યમય ઘટના છે. અનેક જગ્યાએ ટ્રેક્ટર મળ્યાના દાવા થઈ રહ્યા છે, ટ્રેક્ટરો મળ્યા છે એવી લોકો વાત પણ કરી રહ્યા છે, સાથોસાથ આ લોકો રોકડા પૈસાની વાત કરી રહ્યા છે. એ ખરેખર એક ગંભીર ઇશ્યુ છે, એને અટકાવવો બિલકુલ જરૂરી છે. આજે આ અહેવાલ બાદ હવે તમે કાલે તપાસ કરીને જે ખેડૂતોના પૈસા લીધા પછી ટ્રેક્ટર આપવામાં નથી આવ્યા એવા ખેડૂતોને ભેગા કરીને પોલીસ સ્ટેશન લઈ જાઓ, જેનાથી એમના પૈસા એમને પાછા મળે. હા સાહેબ, ઘણા ખેડૂતો જે જાગૃત તો પૈસા ભરતા, અમે જયારે જુનાગઢ માં મોહિમ ચલાવી ને ત્યારે ઘણા ખેડૂતો અટકી ગયા છે કે ખરેખર આ એક લોભામણી નથી અમારે ભરવા. એવા માણા વદર ના ખેડૂતો એક હતા, પ્રગતિશીલ, એને નથી લીધું ટ્રેક્ટર પછી. જી હરિભાઈ આભાર. જી આભાર અમારી સાથે આપના અનુભવ શેર કરવા માટે. તો અને એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. હલો, હલો, હલો મેમ, નમસ્કાર. જી નમસ્તે, હું હારીશ થી બોલું છું. જી સુમભાઈ, આપ આપની વાત મૂકી શકો છો. સર, અમારે ભાઈ હારીશ થમી માં ઘણા ખેડૂતો ખેતરણા છે. જી, તો ઓના માટે શું કરવું પડે? બિલકુલ, આપે આ સમગ્ર મામલાને લઈને જ્યારે આપ છેતરાયા તો આપે ક્યાંય આની રજૂઆત કરી હતી, ક્યાંય ફરિયાદ દાખલ કરી હતી પોલીસ તંત્રમાં? ના, ક્યાંય રજૂઆત નહીં કરી. તો કેટલા પૈસા, કેટલા ખેડૂતોના અને કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા હતા, કેટલા લોકો ફસાયા હોય તેવું લાગે છે આપને આમાં? આમાંથી 10-15 ખેડૂત. આપ આવતીકાલે પોલીસ સ્ટેશનમાં જાઓ અને આ બંનેની હકીકત રજૂ કરો, વકીલની સલાહ લ્યો અને ફરિયાદ દાખલ કરાવો. જી સોમાભાઈ, તો અડધી કિંમતે ટ્રેક્ટર આપવાની વાત કરવામાં આવી છે અને અનેક જગ્યાએથી જે રીતે દર્શકો જોડાઈ રહ્યા છે, પોતાના અનુભવો જણાવી રહ્યા છે અનેક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હલો, 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 હા જી, હલો, હલો, હલો,
હા જી હલો તો જે રીતે આ એક બાદ એક દર્શક મિત્રો પોતાની આપવીતી જણાવી રહ્યા છે, કેટલીક જગ્યાએથી એવી વાતો સામે આવી રહી છે કે અનેક ખેડૂતો આ પ્રકારની લોભામણી જાહેરાતમાં ફસાઈ ચૂક્યા છે. તો આજે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જે પહેલી દ્રષ્ટિએ શંકાસ્પદ લાગી રહ્યો છે. તેમાં ક્યાંક ને ક્યાંક અનેક લોકો સંડોવાયેલા હોવાની આશંકા પણ હવે જન્મી રહી છે. અડધી કિંમતે ટ્રેક્ટર આપવા પાછળનું આખરે સત્ય શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે ઝી 24 કલાક. અને આ મુહિમ માત્ર ને માત્ર એ તમામ ખેડૂત મિત્રો માટે છે કે જે લોકો અડધી કિંમતે ટ્રેક્ટર લેવાની લાલચમાં ફસાઈ ગયા છે. હલો હલો હા જી, આપ આપની વાત મૂકી શકો છો. હલો, તો અનેક જિલ્લાઓમાંથી ટ્રેક્ટર મળ્યાનો ખેડૂતો પણ એકરાર કરી રહ્યા છે. તો અનેક જગ્યાએથી એવી પણ વાતો સામે આવી રહી છે કે પૈસા લેવામાં આવે છે પરંતુ ટ્રેક્ટરની ડિલિવરી નથી કરવામાં આવતી. અને એક દર્શક મિત્ર ફોન લાઈન પર. હલો હલો, આ જોયજી 24 કલાક ને લાખ લાખ ધન્યવાદ જી રાજુભાઈ. હા હા, એટલે આ ખેડૂતની ભેંસની વાત આવી જી, એટલે મેં ફોન કર્યો છે. એટલે 25,000 માં બે ભેંસો દે એવી વાત થઈ જી. તો 25,000 માં બે ભેંસો દેવું મારી અરે બન્યો તો એવું ના, એટલે બે ભેંસો દે તો અમારે જોઈએ તો એમ જી. તો રાજુભાઈ જોડાયા હતા અને એક દર્શક મિત્ર છે રમેશભાઈ. હલો હા જી, હું શું કઉં છું કે બેટા મામા, કેવું થાય છે કે જે ખેડૂતો શરૂઆતમાં જાય એમને આપવામાં આવે અને પછી જયારે 500,000, 2,000, 5,000 ખેડૂતો જયારે રકમ આવી 50% ભરી દે તો કરોડો નો ફ્રોડ થઈ જાય જી. તો જે જગ્યાએ આ ચાલતી હોય તેના એક્ઝિક્યુટિવ, આપની આસપાસ આ પ્રકારની કોઈ ઘટના બની છે? ના, આ બાજુ અમારી બાજુ હજુ સુધી કોઈ બન્યું નથી. કારણ થોડાક અમારી બાજુના ખેડૂતો એક્ટિવ છે. જી, થેન્ક યુ વેરી મચ. ઝી 24 કલાક સુધી જોડાવવા માટે અમે આજ પ્રયાસ કરી રહ્યા છે કે આ સમગ્ર મામલાને લઈને વધુમાં વધુ જાગૃતિ તમામ લોકો સુધી પહોંચાડવામાં આવે. તો જે રીતે લોભામણી જાહેરાત આપવામાં આવે છે, અડધી કિંમતે ટ્રેક્ટર આપવાની વાત કરવામાં આવે છે, રોકડા પૈસા આપો અને અડધી કિંમતમાં ટ્રેક્ટર લઈ જાઓ, તેવી વારંવાર જે રીતે વાત કરવામાં આવી, આ સ્ટિંગ ઓપરેશન ઝી 24 કલાક દ્વારા જ્યારે કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી હતી અને તેની જ સત્યતા ચકાસવાનો પ્રયાસ ઝી 24 કલાક કરી રહ્યું છે. તો જે રીતે રાજકોટ ખાતે આ ઓફિસનું પગેરું શોધી કાઢવામાં આવ્યું ઝી 24 કલાક દ્વારા અને ઓફિસમાં પહોંચીને જે મહિલા કર્મચારી હતી તેની સાથે વાતચીત કરવામાં આવી અને તે વાતચીતમાં જે રીતે ચોંકાવનારી બાબતો સામે આવી, ફરી એક વખત આપના સુધી એ વાતચીત પહોંચાડીશું. ફરી એક વખત જોઈએ એ સ્ટિંગ ઓપરેશન. રોકડા થી લેવાની છે
ગમે તે કઈ સર્વે આવે તો તમારે ખેતી માટે ઘરે હોવું કોમર્શિયલ યુઝમાં પકડાણું કે લોન લેવા ગયા ને એ લોકો જાણકારી અમને આપી હતી સંસ્થા પણ આવી છે લોન લેવા જાય ખબર હતા ચાલુ છે પ્લસ લોન વેચો તમે તો તમારું ટ્રેક્ટર જપ્ત થાય ને એની જવાબદારી અમે ના આપી લીગલી કદાચ તમને આ બધી ખબર હોય છે એટલે મારે કેશ પેમેન્ટ જ લેવું પડે
તો જે રીતે આ સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારી બાબતો મહિલા કર્મચારી દ્વારા કહેવામાં આવી રહી છે. એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હલો 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 હા જી જામનગર છે ભીમજીભાઈ. જી ભીમજીભાઈ. હલો. હા ભીમજીભાઈ. જામનગર છે ભીમજીભાઈ બોલો. હા જી. મારો કહેવાનો મતલબ એ થાય કે આ રાજકોટ ની અંદર આ મોટી હોડી નાખી જી, અને આ ખેડૂત, હું એક ખેડૂત નો દીકરો છું જી, ને ખેડૂત નો દીકરો છું, આ ખેડૂત ને ભોળી કુમ છે, તો ખેડૂત ને ક્ષેત્રે સરકાર શું કરે છે? બિલકુલ, આજે સમગ્ર મામલો છે તેની તહે સુધી, એટલા માટે જ 24 કલાક જવાનો પ્રયાસ કરી રહી છે. આભાર અમારી સાથે જોડાવા માટે. અને એક દર્શક મિત્ર વિજયભાઈ. હલો હલો. હા જી મેડમ બોલીએ. જી શું કહેવા માંગો છો આપ? જે આપે જે 24 કલાક જે ખેડૂતોને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે એના બદલ જે આ તમે ઇસ્યુ કર્યું છે, ખૂબ અભિનંદન ને પાત્ર છે આ જી. અને એમાં મુખ્ય મુદ્દો એવો છે કે આ લોકો આવી સ્કીમો જે લોન્ચ કરતા એમાં ખાસ કરીને તો સોફ્ટ ટાર્ગેટ ખેડૂતોને જ બનાવે છે જી. અને અમારી બાજુમાં અહીંયા આ લોકો સેમિનાર ગોઠવવાનો પ્લાન ગયા રવિવારે ગોઠવવામાં આવ્યો હતો, પણ કોઈ સંજોગો વસાત એ લોકોનો પ્લાન કેન્સલ રહ્યો છે જી. હું પોતે ભરવાડાથી વાત કરું છું જી. ભરવાડા હું તાલુકા પંચાયતનો સભ્ય છું, જેથી કરીને એ લોકોએ મારો કોન્ટેક્ટ કરેલો. બરાબર. હવે તમારા રૂરલ એરિયામાં આવું કંઈ ગોઠવાય એવું જી. એટલે આ લોકોને જે તમે ખુલ્લા પાડ્યા છે તો બહુ ખૂબ જ અભિનંદન ને પાત્ર છે. તમામ દર્શકો જોડાઈ રહ્યા છે. હલો તો સમગ્ર પ્રકરણની હવે તપાસ કરવામાં આવશે. જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, પોલીસ વિભાગ, આવકવેરા વિભાગ આખરે ક્યારે કરશે તપાસ? ઝી 24 કલાક ઉઠાવી રહ્યું છે આ સવાલ. તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, અનેક લોકો આ સ્કીમનો ભોગ બન્યા હોવાની વાત સામે આવી રહી છે. અને હવે આ સમગ્ર પ્રકરણની તપાસ આખરે કરવામાં આવશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. પોલીસ વિભાગ અને આવકવેરા વિભાગ આખરે આ સમગ્ર મામલાની તપાસ ક્યારે કરશે? ઝી 24 કલાક ઉઠાવી રહ્યું છે આ સવાલ. તો ઝી 24 કલાકના એડિટર દીપક રાજાણી જોડાયેલા છે. દીપકજી, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે આ મહિલા કર્મચારી સાથેની વાતચીતમાં આપણા રિપોર્ટરે જે વાતચીત કરી અને અનેક ચોંકાવનારી બાબતો સામે આવી, વારંવાર તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે જોડાયેલી આ યોજના છે, અને આ પ્રકારની યોજના જો સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે જોડાયેલી હોય તો સરકાર આમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોવી જોઈએ. પરંતુ હવે જે રીતે વાત સામે આવી રહી છે, જે રીતે વળાંક આવી રહ્યો છે, લાગી રહ્યું છે કે આ લેભાગુ આખી સ્કીમ છે. તમે શું કહેશો આ મામલે? બિલકુલ તોરલ, જે મહિલા દ્વારા વાત કરવામાં આવી રહી છે, જો વાત આપણે સરખી રીતે સાંભળીએ તો બિલકુલ વાત ન ગળે ઉતરે એવી વાત છે. મહિલા વાતચીત દરમિયાન એવું
કહેતા આપણે સાંભળીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડની રકમ આ એનજીઓને આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર જ્યારે સહાય આપે છે ત્યારે એક એમની જે સરકારી સિસ્ટમ હોય છે એ મારફત સહાય પહોંચાડવામાં આવતી હોય છે. કોઈ આવી એનજીઓને 200 કરોડ જેવી રકમ આપે એ કોઈ વાત ગળે ઉતરે એવી નથી. મહિલા દ્વારા ડ્રાફ્ટ અને ચેકની વાત કરીને એવું પણ કહી દેવામાં આવે છે કે આ પૈસા અમને તમે કેશ આપશો અથવા તો આરટીજીએસ તરફથી આરટીજીએસ દ્વારા અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરજો. એટલે ક્યાંક ને ક્યાંક આ વાત આખી શંકા ઊભી કરે એવી જ છે. અને ખાસ કરીને આ સમગ્ર પ્રકરણ એકદમ રહસ્યમય બની ગયું છે. તોરલ, ઘણી જગ્યાએ ટ્રેક્ટર મળ્યાના દાખલા છે, ઘણી જગ્યાએ ટ્રેક્ટર ન મળ્યાની વાત આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી આશંકા લાગે છે કે થોડા ઘણા લોકોને ટ્રેક્ટર આપી બાકીની એક આખી હવા ઊભી કરીને ઘણા બધા ખેડૂતોને શિકાર બનાવવાની યોજના હશે એવું લાગે છે. આ પડદા પાછળના જે મુખ્ય સૂત્રધાર કોણ છે એ જાણવું બિલકુલ જરૂરી છે. જેમ આપણે તપાસ કરી એ મુજબ રાજકોટ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા સહિતના શહેરોમાં આ સંસ્થાની ઓફિસ આવેલી છે. આ ઓફિસ ઉપર તાત્કાલિક કાર્યવાહી થવાની જરૂર છે, કારણ કે જે પ્રકારની કાર્યવાહી આ મહિલા દ્વારા રાજકોટમાં કરવામાં આવી હતી, કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ બતાડવામાં આવતા નહોતા, માત્ર રોકડા રકમની વાત કરવામાં આવતી હતી. પહેલાં 60 દિવસમાં ડિલિવરી મળશે એવી વાત થતી હતી, ત્યારબાદ 90 દિવસમાં ડિલિવરી આપવાની વાત થાય છે. તોરલ, સૌથી મોટો સવાલ એ છે કે આ સંસ્થા દ્વારા કદાચ ટ્રેક્ટરો આપવામાં આવ્યા છે એવું કદાચ આપણે માની પણ લઈએ અને ઘણી જગ્યાએથી આપણને વાત જાણવા મળી છે કે ટ્રેક્ટર મળ્યા છે, તો 2,70,000ની રકમ ખાતેદાર આપે છે અને બાકીની 2.5-3 લાખ જેવી રકમ સંસ્થા આપે છે. સંસ્થાને એવો તો ખેડૂતો ઉપર કઈ પ્રકારનો પ્રેમ ઉભરાયો કે આ સંસ્થા આ રીતે પૈસાની ડિલિવરી, પૈસા પોતાના ખર્ચીને ખેડૂતોને ટ્રેક્ટરની ડિલિવરી અપાવે છે? આ મુદ્દો પણ તપાસનો વિષય છે. ભૂતકાળમાં જે રીતે ઠગાઈ છેતરપિંડીના બનાવો બન્યા છે એમાં આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કામ કરવામાં આવ્યું છે. એટલે આપણે એવું માનીએ કે આની ઊંડી તપાસ થવી જોઈએ. બિલકુલ ઊંડી તપાસ થવી જોઈએ. દીપકજી, અનેક સવાલો અન્ય પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, આપની પાસે ફરી જોડાઈશું. એક દર્શક મિત્ર છે અત્યારે ફોન લાઈન પર. હેલો. હા, નમસ્કાર મેડમ. જી નમસ્કાર. આ સ્કીમ મહેસાણામાં 3 મહિનાથી ચાલી રહી છે, બરોબર? જી. અને પેલા 2 લાખ રૂપિયા કરતા હતા એ લોકો ટ્રેક્ટર આપતા હતા. જી. અને ઘણા લોકો મહેસાણામાં લોકો 25-50 ટકા લોકોને આપી દીધા છે. જી. મારા ગામની અંદર 4 ટ્રેક્ટર આપી દીધા છે. હા. મારા ગામની અંદર 4 ટ્રેક્ટર આપ્યા છે, બાકીના 3 લોકોને પહેલા છે. એટલે એ લોકોને કે તમને 3 મહિનાની અંદર ટ્રેક્ટર આપવાનું છે. જી. બરોબર. પછી ગામમાં ઢીવસ કરીને ગામ છે, એ ગામની અંદર 10 ટ્રેક્ટર આપી દીધા છે. જી. તમે ટ્રેક્ટર આપ્યા છે એ જોયા છે કે ખાલી વાત સાંભળી છે? ના સાહેબ, મારા ગામની અંદર ટ્રેક્ટર આપી દે. આ લોકોની સ્કીમ એવી ચાલે છે કે દાખલા તરીકે તમે એક ટ્રેક્ટર ભરો, બરોબર, એક ટ્રેક્ટર ની અંદર 2 લાખ લોકોની અંદર ઓફિસમાં લાઈન લાગતી હોય છે પૈસા ભરવાનું, બરોબર. 4 ટ્રેક્ટર આપો અને 4 ટ્રેક્ટર અમે 25 ટ્રેક્ટર ના 3 રૂપિયા જેવી પૈસા આપતા હોય. તમને આખી આ વાત ગળે ઉતરે છે કે આ બની શકે? કારણ કે કોઈ પણ માણસ કોઈને 5 રૂપિયા આપવા તૈયાર ન થતું હોય એ 2-3 લાખ જેવી રકમ કોઈ ખેડૂત માટે શા માટે આપે? એટલે તમને ક્યાંય શંકા જાય છે કે આમાં દાળમાં કાણું છે? 100% સાહેબ, મને કાળું લાગે છે. એટલા માટે તમે ઓફિસે જો તો અમુક મિત્રો હતા, 10-15 મિત્રોને વાત કરી હતી કે આ બોગસ ચાલે છે, કારણ કે આ જો ભેંસ ખરીદાય 60-70 હજાર રૂપિયા કિંમત હોય અને 25 હજાર ભેંસ કઈ રીતે મળે, ગાય તમારે ખરીદે, ગાયના પૈસા થાય 50% ભરવાનું, ગાય કઈ રીતે મળે, ટ્રેક્ટરની ટોલી 1 લાખ રૂપિયામાં આવતી હોય ને તો 50% ટ્રેક્ટરની ટોલી મળે, નાનું ટ્રેક્ટર લેવું હોય તો 3 લાખ રૂપિયામાં પડતું હોય, તમે 1 લાખ રૂપિયા ભરેલા ટ્રેક્ટરમાં, આવા મારા 10-1 મિત્રોને પૈસા ભરેલા છે મહેસાણામાં. અચ્છા, અમારી તમને અપીલ છે કે જે લોકોને ટ્રેક્ટર નથી મળ્યા, જેના પૈસા ડૂબિયાની શંકા છે, એવા લોકોને તાત્કાલિક ભેગા કરીને સમાજ હિતનું એક ખૂબ સારું કામ તમે કરો એવી અમારી તમને અપીલ છે. તાત્કાલિક તમે આખો મામલો પોલીસના દફતરે લઈ જાઓ, તો જેનાથી બીજા જિલ્લાઓમાં જે ખેડૂતો જે પોતાના પરસેવાની કમાણી સાચવીને બેઠા હોય છે એના પૈસા ડૂબી ન જાય, અમારી આપને અપીલ છે. આપે બહુ સારી વાત કરી, અત્યાર સુધીના કોલરમાં આપની પાસે સારામાં સારી માહિતી છે. આ માહિતીનો આપ ઉપયોગ કરો, પોલીસ પાસે જાઓ, કલેક્ટર પાસે જાઓ, કારણ કે આ ગુનાહિત કૃત્ય છે. કોઈ પાસેથી પૈસા લીધા પછી એમને માલ સામાન ન આપવો એ આઈપીસીની કલમમાં ગુનો બને છે. તો તમે જે લોકોને ટ્રેક્ટર નથી મળ્યા એવા લોકોને શોધીને તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ જાઓ. જી, થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે. તો અડધી કિંમતે ટ્રેક્ટર આપવાની વાત કરવામાં આવી રહી છે અને જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે તે મામલાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ટ્રેક્ટર ડીલર જોડાયા છે આપણી સાથે રાજકોટ થી ચિંતનભાઈ. જી ચિંતનભાઈ. હાજી નમસ્કાર. જી નમસ્કાર ચિંતનભાઈ, આજે સમગ્ર મામલો ઝી 24 કલાક દ્વારા ઉજાગર કરવામાં આવી રહ્યો છે, આપ શું કહેશો આ મામલાને લઈને? હા, એ જાણવા મળેલ, પણ સાચું શું માહિતી છે બહુ ખ્યાલ નથી આવ્યો કે કઈ રીતે આ ઓછા સબસિડી ભાવે ટ્રેક્ટર મળે છે. ચિંતનભાઈ, અમારો સવાલ એ છે કે તમે એક ટ્રેક્ટરના બહુ મોટા ડીલર છો, સૌરાષ્ટ્રમાં તમારું બહુ મોટું નામ છે, તમને આ વાત ગળે ઉતરે છે કે 6 લાખના ટ્રેક્ટરના અડધા પૈસા ખેડૂત આપે અને અડધા પૈસા કંપની ચૂકવે, આવું ક્યારે તમે સાંભળ્યું છે ભૂતકાળમાં? અને આ તમને વાત ગળે ઉતરે છે? એટલે એમાં એવું છે કે કંપની નહીં પણ કોઈ સંસ્થા મારફત આ ડીલરને પેમેન્ટ આવે છે એવું જાણવા મળેલું. એટલે ખેડૂતને તો અડધા પેમેન્ટથી ટ્રેક્ટર મળી જાય છે એવું સાંભળ્યું, પણ હવે સાચું શું છે કઈ રીતે છે બહુ હજી ખ્યાલ આવ્યો નથી. અચ્છા, તમે તમે ટ્રેક્ટરના ડીલર છો, અડધી કિંમતે બજારમાં ટ્રેક્ટર મળે છે, તમે તમારી જે ઓફિશિયલ પ્રાઇસ હોય છે એનાથી ટ્રેક્ટર વેચો છો, હવે અડધી કિંમતમાં ટ્રેક્ટર મળતું હોય તો તમારી પાસે લોકો શા માટે ટ્રેક્ટર લેવા આવે? તો તમારા સામે પણ એક બહુ મોટો પડકાર છે. તો આ બાબતને ગંભીરતાથી લઈને તમે બધા જે ટ્રેક્ટરોના ડીલર છો ગુજરાતમાં, એ લોકોએ ભેગા થઈને તમારી કંપનીમાં કોઈ રજૂઆત કરી છે? કંપનીને જાણ કરેલી છે, આ ખાલી આ કંપની નહીં, બીજી કંપનીના પણ આવી રીતે ટ્રેક્ટર આવેલા છે. એટલે ખેડૂતે ટ્રેક્ટરમાં અડધી કિંમત ચૂકવી અને એમને 30 થી 45 દિવસ પછી ડિલિવરી દેવામાં આવે છે એવું જાણવા મળેલું. પણ ખરેખર બાકીનું પેમેન્ટ કોણ આપે છે, કેવી રીતે આપે છે ખ્યાલ નથી. અમે લોકોએ ચિંતનભાઈ તપાસ કરી તો કે કેન્દ્ર સરકારની પણ આવી યોજના નથી. આપ પણ ખૂબ મોટા ડીલર છો, આપને પણ આવી કોઈ બાબત ધ્યાનમાં આવી હશે કે આવી કોઈ યોજના નથી. તો આ કઈ રીતે શક્ય બને? અડધા પૈસા રોકડા એક કોઈ એનજીઓ લે છે, બાકીની પૈસા છે એ ટ્રેક્ટરના ડીલરના નામનો ડ્રાફ્ટ નીકળે છે, આવું કઈ રીતે શક્ય બને? હવે ઈ કોઈ આ જે સંસ્થા છે એ જ માહિતી આપી શકે, કારણ કે બીજા કોઈ આપણને તો કોઈ માહિતી છે નહીં એ બાબતની. તમે શું બધા ભેગા થઈને કોઈ વસ્તુ નક્કી કરી છે કે તેમને પણ ખબર નથી? ચિંતનભાઈ, એક સવાલ એ છે કે તમે બધા ટ્રેક્ટરના ડીલર્સ આ બાબતમાં થોડા સજાગ બનો, કારણ કે તમારા ધંધાનો પણ સવાલ છે. તમે 6-7 લાખમાં ટ્રેક્ટર વેચો છો અને કોઈ આ એનજીઓ અડધા ભાવે ટ્રેક્ટર વેચવાની વાત કરે છે, તમારા ધંધાને પણ અસર થઈ રહી છે. તો આનો યોગ્ય નિકાલ અથવા તો યોગ્ય તપાસ થવી જોઈએ અને એના માટે તમારા બધા જે એસોસિએશન હશે, તમારું જે એક સંગઠન હશે, એણે આગળ આવવું જોઈએ એવું તમને નથી લાગતું? હા, અમે કંપનીએ જાણ કરેલી જ છે, જે અમે કંપનીને પણ કીધેલું છે કે આમાંથી શું છે, પણ કોઈ માહિતી હજી સ્પષ્ટ રીતે બહાર આવી નથી. તમે માનો છો ને કે આની તપાસ થવી જોઈએ? એટલે જે ખેડૂતને તો લાભ છે, એને લાભથી વસ્તુ મળે છે, પણ કોઈ વસ્તુનો દુરુપયોગ નથી થતો એ ચોક્કસ માહિતી બહાર હોવી જોઈએ. કારણ કે કોઈ પણ જાતની સબસિડી હોય તો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં આવે છે નોર્મલી. બિલકુલ, એટલે જે યોજના છે, જે યોજના હોવાની વાત કરવામાં આવી રહી છે તેને લઈને જ સવાલ ઉઠી રહ્યો છે. ચિંતનજી, આભાર અમારી સાથે જોડાવા માટે. તો ટ્રેક્ટર ડીલર છે રાજકોટના, ખૂબ જ મોટું નામ, તેઓ જણાવી રહ્યા હતા કે આ સમગ્ર મામલો છે તેવું પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સ્પષ્ટ વાત હજી સુધી નથી સમજાઈ રહી. તો અડધી કિંમતમાં ટ્રેક્ટર આપવાની વાત આ ટ્રસ્ટ દ્વારા, એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે આખી યોજના જોડાયેલી હોવાની પણ વાત આજે સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી રહી છે. અને હવે સવાલ એ જ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આખરે આ પ્રકારની કોઈ યોજના સેન્ટ્રલ ગવર્મેન્ટની છે કે કેમ. આ જ સવાલોના જવાબ મેળવવાનો આગળ પણ પ્રયાસ કરીશું. જોડાયેલા રહો અમારી સાથે સમય બ્રેકનો.